મહીસાગર ભારે વરસાદને પગલે બોટાદમાં નદીમાં એક વાહન તણાયું છે। ઉતાવળી નદી વચ્ચે ટેમ્પો પાણીમાં તણાઈ ગયો છે। ટેમ્પોમાં 10 થી વધુ બાળકો સવાર હતા। સ્થાનિકોની મદદથી તમામને બચાવી લેવામાં આવ્યા છે। બોટાદમાં ધોધમાર વરસાદ છે। વરસાદ વચ્ચે વાહન ફસાયું। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। ઉતાવળી નદી વચ્ચે એક ટેમ્પો પાણીમાં તણાયો હતો, તેમાં બાળકો પણ સવાર હતા। સદનસીબે તમામનો બચાવ થઈ ગયો છે। બોટાદમાં નદી વચ્ચે આ વાહન ઉતાવળી નદી, જ્યાં ટેમ્પોની અંદર 10 થી વધુ બાળકો સવાર હતા। સ્થાનિકોની મદદથી તમામ બાળકોને બચાવી લેવામાં આવ્યા છે। નદી વચ્ચે આ વાહન ફસાયું હતું। સદનસીબે કોઈ પ્રકારની જાનહાનિ થઈ નથી। હવામાન વિભાગની આગાહી પ્રમાણે સમગ્ર બોટાદ શહેર સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। જ્યારે વાત કરીશું બોટાદની, તો બોટાદમાં પણ છેલ્લા 1 થી 1.5 કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો, અને જે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો તે બોટાદ શહેરની ઉતાવળી નદીના દ્રશ્યો છે। ઉતાવળી નદીમાં ઘોડાપુર આવતા એક જે વાહન છે તે વાહન તણાયું હતું। વાહનમાં નાની બાળાઓ હતી, નાની બાળાઓને સામાન્ય ઇજાઓ થઈ હતી, અને તમામ બાળાઓ જે છે તેમને બહાર કાઢવામાં આવી છે। અહીંના જે પ્રત્યક્ષ દ્રશ્ય છે આપણે તેમની સાથે વાત કરીશું, સમગ્ર શું ઘટના બની હતી તેની વિશે વાત કરીશું, જાણીશું શું નામ છે આપનું અને શું ઘટના બની હતી। મારું નામ ભરતભાઈ છે। સાળંગપુર તરફથી આ વાહન આવતું હતું, તેમાં નાની નાની બાળાઓ સાળંગપુર દર્શન કરી અને આ તહેવારના હિસાબે આવતી હતી, તે વાહન પાણી આવતું હતું, એમાંથી વાહન કાઢવા નાખ્યું એમને, અજાણ્યાથી એમથી નખાઈ ગયું છે, પાણી વધારે હોવાથી ત્યાં ફસાઈ ગયું છે। નાની બાળાઓને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવી છે, કોઈ જાનહાની થઈ નથી। કેટલી બાળાઓ હતી અંદર? અંદાજે 10-12 બાળાઓ હતી અને 2 મહિલાઓ હતી। કોઈને કઈ ઇજાઓ થઈ છે? કોઈને જાનહાની કઈ થઈ નથી, બધા સુરક્ષિત છે, સુરક્ષિત બચી ગયા છે, અને અહીંના લોકોએ બધાએ સુરક્ષિત રીતે બહાર કાઢી લીધી છે। વાહન ત્યાં પડ્યું છે અને કોઈને કઈ ઈજા કઈ થઈ નથી। આભાર, તો જે પ્રમાણે પ્રત્યક્ષદર્શીએ કહી રહ્યું કે 10 થી 12 બાળાઓ હતી અને 2 અન્ય જે મહિલાઓ હતી તમામને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે। સમગ્ર બોટાદ શહેર સહિત જિલ્લામાં છેલ્લા 1.5 થી 2 કલાકથી અવિરત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને ભારે વરસાદના કારણે જગતના તાતને પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। રઘુવીર મકવાણા, જી મીડિયા, બોટાદ।